आरी एजुकेशन चैनल में आप सबनु फरी एक बार हार्दिक स्वागत। विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स विषय SPNCC में सवाल शेर नो कायदाकीय हस्तांतरण अथवा फरजियात हस्तांतरण त्रण गुण में एग्जाम में आवे छे। विद्यार्थी मित्रों, सवाल छे शेर नो कायदाकीय, कायदाकीय એટલે કે અદાલત વતી કે કાયદેસર રીતે અને ફરજિયાત રીતે વિસર્જન હસ્તાંતરણ ફરજિયાત કે કાયદાકીય હસ્તાંતરણ। ચાલો સમજીએ, 3 માર્ક્સનો સવાલ એક્ઝામમાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, પૂરા ધ્યાન આપજો અહીંયા અર્થ। ચાલો અર્થમાં જોઈએ। જો દોસ્તો, પહેલી વાત તો કે અર્થમાં સાદો સિમ્પલ સરળ ભાષામાં અર્થ સમજવાનો અને લખવાનો પ્રયત્ન બને ત્યાં સુધી સરળ ભાષામાં જ કરવો। જેમ કે શેરની માલિકી હકની ફેરબદલી આપોઆપ થાય એને કાયદાકીય હસ્તાંતરણ કહેવાય। આ જ વ્યાખ્યા બીજી 3 રીતે બની શકે કે ભાઈ, જ્યારે શેરની માલિકી હક કાયદેસર રીતે એનું હસ્તાંતરણ થાય ત્યારે કાયદાકીય ફેરબદલી કહેવાય, અથવા તો ફરજિયાત રીતે હસ્તાંતરણ થાય કે ફરજિયાત રીતે ફેરબદલી થાય ત્યારે પણ એને કાયદાકીય હસ્તાંતરણ જ કહેવાય, અથવા તો જ્યારે શેરધારકનું અવસાન થાય, નાદાર થાય અને અદાલત વતી અસ્થિર મગજનો કરવામાં આવે, કોઈ જાહેર કરવામાં આવે, અસ્થિર મગજનો જાહેર કરવામાં આવે ત્યારે આવા સમયે પણ થતી ફેરબદલી કેવી કહેવાય? કાયદાકીય અથવા ફરજિયાત। એટલે વ્યાખ્યા જેવી બને એવી બની શકે, પણ આપણે સાદી અને સરળ ભાષામાં સાદી રીતે યાદ રાખવી જોઈએ। જ્યારે શેરધારક શેરની માલિકી હકની ફેરબદલી આપોઆપ રીતે કેવી રીતે આપોઆપ એમણે નથી કરવી છતાં પણ થાય છે એવી ફેરબદલી એટલે કાયદાકીય અથવા ફરજિયાત હસ્તાંતરણ। ઈચ્છા નથી છતાં પણ કરવી પડે છે, કાંઈ એનું મૃત્યુ થઈ ગયું, અવસાન, તો વારસદાર છે, આવનારો જે વારસદાર જે લખેલો છે ફોર્મમાં, આપણે ફોર્મ ભરીને આપેલું જ્યારે શેર લીધેલા ત્યારે એ પ્રમાણપત્રમાં લખેલું છે કે ભાઈ તમારો વારસદાર કોણ, તમારું અવસાન થાય તો એના નામે શેર મળે, એટલે કે આપણું અવસાન થાય એ શેરધારકનું, મૂળ શેરધારકનું અવસાન થાય ત્યારે એના નામે શેર મળે વારસદારને, અથવા નાદાર થયા, સપોઝ કે શેરધારક નાદાર થઈ ગયું, હપ્તા ભરી શકે એ પોઝિશનમાં નથી, સક્ષમ નથી અને જાહેર કરવામાં આવે કે નાદાર છે, જાહેર કરવામાં આવે અદાલત વતી, તો એના શેર છે આવનારા જો વારસદાર છે જે લખેલું છે નામ, નોંધેલું છે નામ, એના નામે થઈ શકે। નાદાર આપણી ઈચ્છા મુજબ કરી દેવાનું, આપણે માની લેવી કે ચાલો આજથી હું નાદાર છું, હું કોઈના કોઈ રૂપિયા ભરીશ નહીં, તો એ નાદાર ન થાય, અદાલત નાદાર જાહેર કરે ત્યારે જ નાદાર થઈ શકે। સમજાય ને શું કહ્યું? જો આગળનો પણ મુદ્દો, અદાલત વતી અસ્થિર મગજ ન થાય, નાણાં ભરી શકી એમ નથી, હપ્તા ભરી શકે એમ નથી, તો શું આપણે જાતે કહી દઉં કે અસ્થિર મગજ છું અથવા નાદાર છું, હપ્તા નહીં ભરીશું? નહીં, જ્યારે અદાલત જાહેર કરે ત્યારે જ તમે કહી શકો, ત્યારે અદાલત જાહેર કરે કે ભાઈ અસ્થિર મગજના છે, હપ્તા ભરી શકે પોઝિશનમાં નથી, ત્યારે જ એના શેર કોના નામે થાય? એનો વારસદાર હોય એ, અથવા કાયદાકીય અદાલતે જે જાહેર કર્યા છે એ રીતે જોઈએ। આગળ એક્ઝામમાં 1 માર્ક્સમાં સવાલ પૂછાય વિદ્યાર્થી મિત્રો, તો ખાસ દોસ્તો ધ્યાન રાખજો, 1 માર્ક્સમાં સવાલ પૂછાય કે કાયદાકીય ફરજિયાત હસ્તાંતરણના સંજોગો જણાવો, તો શું લખવાનું? અવસાન થાય, કયા કારણે કાયદાકીય કે ફરજિયાત હસ્તાંતરણ થાય? તો 3 શબ્દો, અવસાન થાય શેરધારકનું, કા નાદર થાય, અથવા અદાલત વતી અસ્થિર મુદ્દો થાય ત્યારે એમ કાયદાકીય ફરજિયાત હસ્તાંતરણ થઈ શકે। ચાલો આગળ જોઈએ, તો કેના સંજોગો છે, આ શું છે એના સંજોગો અને આ એના કારણો કે ભાઈ અવસાન, નાદાર, અદાલત વતી અસ્થિર મુદ્દો થાય। આગળ જોઈએ, શેર હોલ્ડર વસિયતનામું ન કર્યું હોય, શું કીધું? વસિયતનામું, વસિયતનામું ક્યારે થાય? કોઈ પણ વ્યક્તિની માલ મિલકત હોય, કોઈ પણ ભૌતિક મિલકત હોય કે કંપની હોય, પોતાની પેઢી છે, સંસ્થા છે, કોઈ પણ હોય, એમાં એની માલિકી દર્શાવતી દસ્તાવેજ હોય એમાં લખેલું હોય, વસિયતનામું કરેલું હોય કે ભાઈ હું એક્સપાયર થઈ જાઉં અથવા નાદાર થાવ, અસ્થિર મુદ્દો થાવ ત્યારે મારો તમામ મિલકત મારે આવનારી પેઢી કે વારસદારને આપવાનો વિનંતી આપવી, લેખિત હસ્તાંતરણ લીધેલું હોય, લેખિત રીતે સંમતિ લીધેલી હોય, આપેલી હોય આપણે, તો તમે શેર ખરીદ્યા, તો આપણે જે શેર ખરીદ્યા, શેર ખરીદ્યા એ બદલામાં જો મને કાંઈ થઈ જાય 3 કારણોસર કોઈ પણ રીતે કાંઈ થાય તો મારા શેર છે આવનારા વારસદાર છે એને આપવા, આવું લખિત સંમતિ આપેલી હોય, તો જોઈ કાયદેસરનો વસિયતનામું નથી કર્યું, વસિયતનામામાં કાંઈ કર્યું જ નથી કે આવનારો વારસદાર કોણ, પણ વારસદાર કાયદેસરનો હકીકતમાં છે, વારસદાર કાયદેસરનો છે, આવનારી પેઢી કાયદેસરનો વારસદારમાં નામ લખેલું નથી અને વસિયતનામું હતું જ નહીં એટલે નામ લખેલું જ નથી, પણ વારસદાર તો છે ને, તો આ વારસદાર વસિયતનામું બનાવ્યું ન હોય તો અવસાન થાય જ્યારે શેરધારકનું, ત્યારે કાયદેસરનો જે વારસદાર હોય એને ઓળખવા, પાક્કો કે એમનો જ વારસદાર છે, ઓળખીને પછી જ એના નામે શેર હસ્તાંતરણ કરવા, આ કોણ કરશે? કંપની કરશે, સેક્રેટરી આ બધી વિધિનો પ્રોસેસ કરશે। આગળ જોઈએ, શેર હોલ્ડરે વસિયતનામું નથી કર્યું, અહીંયા નથી કર્યું, અહીંયા નથી કર્યું, ફરી વખત અહીંયા પણ વસિયતનામું નથી, અહીંયા પણ નથી અને વારસદાર પણ નથી,
જો અહીંયા વારસદાર હતો અહીંયા નથી, અહીંયા વસીનામું નથી કર્યું પણ વારસદાર હતો, અહીંયા વસીનામું નથી કર્યું પણ વારસદારી નથી, તો આ શેર કોને આપવાના? ચાલો જોઈએ. વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર પણ ન હોય અને ત્યારે જ્યારે શેરધારકનું મૃત્યુ થાય તો આવા સમયે અદાલત વહીવટદાર, કોણ? વહીવટદારની નિમણૂક કરે, અધિકારી કોઈ રિસીવરની નિમણૂક કરે અને એના વતી એમને શેરનું હસ્તાંતરણ થાય. વસિયતનામું કરવું આપણે ભૂલી ગયા છીએ અને વારસદાર નથી આપ હકીકતમાં કાયદેસર, તો હવે શેર કોને આપવાના ભાઈ? આ માલિકના શેર. તો કે અદાલત વતી જે વહીવટદાર કે રિસીવની નિમણૂક થાય એને આપવાના. એક માર્ક્સમાં સવાલ અલગથી પણ આવે છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જ્યારે વસીનામું ન હોય અને વારસદાર ન હોય ત્યારે શેર કોને હસ્તાંતરણ થાય? તો કે અદાલત વતી વહીવટદાર કે રિસીવની નિમણૂક કરી. હવે જોઈએ શેરધારક નાદાર જાહેર થાય. કેવું? નાદાર. નાદાર જાહેર થાય, મૃત્યુ નથી થતો, સાંભળજી જ્યાંથી, અસ્થિર મગજનું નહીં મૃત્યુ નહીં, નાદાર જાહેર થાય છે એટલે કે હપ્તા ભરવાની ક્ષમતા નથી, કેપેસિટી નથી, આર્થિક ક્ષમતા નથી. આવા સમયે હું શું કરવાનું? નાદાર જાહેર થાય ત્યારે રિસીવરની નિમણૂક અદાલત વતી કરવાની. રિસીવરની નિમણૂક કરીને તેના નામે શું કરવાનું? ફેરબદલી કરવાની. આ કોણ કરશે? અદાલત કરશે. રિસીવરની નિમણૂક કરશે, એના નામે ફેરબદલી પણ કરી આપશે અને રિસીવરે જે નિમણૂક પત્ર અદાલતે આપેલો છે, કોને? રિસીવરને આપેલો હોય નિમણૂક પત્ર, એ નિમણૂક પત્ર કંપનીને જમા કરાવે એટલે કંપની સમક્ષ મૂકે એટલે કંપની છે એ શેર છે એના નામે હસ્તાંતરણ કરી આપે. શું કીધું? મુદ્દો નાદાર થાય, રિસીવ નિમણૂક અદાલત વતી થાય, એને નિમણૂક પત્ર આપે, નિમણૂક પત્ર કંપનીને આપે, કંપની વતી હસ્તાંતરણ થાય. શેરધારક અસ્થિર મગજ થાય. શું થાય? અસ્થિર મગજ. ફરી વખત, અહીંયા અસ્થિર છે, અહીંયા નાદાર છે, તો રિસીવ નિમણૂક નહીં આપ્યું. અહીંયા વસીનામું નથી, વારસદાર નથી, તો બી રિસીવર વહીવટદાર. અને અહીંયા વસીનામું નથી પણ કાયદેસર વારસદાર છે, તો વારસદારને જ આપ્યો આપણે. પણ અહીંયા તો અસ્થિર મગજનો થઈ ગયો, મૃત્યુ નહીં, નાદારી નહીં, અસ્થિર મગજનો જાહેર થયો અદાલત વતી. અસ્થિર મગજનો જાહેર થાય કોના વતી થાય? અદાલત વતી. અદાલત કે પછી તો અસ્થિર મગજ થાય, એટલે અસ્થિર મગજનો જાહેર થાય અદાલત. એમ કે અસ્થિર મગજ છે, આ હપ્તા ભરી શકે સક્ષમતા નથી, કે સભામાં બેસી શકે એમ નથી, અથવા કોઈ એને પોતાની ફરજ કે જવાબદારીની ખબર નથી, તો આવા સમય દરમિયાન શું કરવાનું? તો કે અદાલત તેના માટે વાલી કે ટ્રસ્ટની નિમણૂક કરે. કોની કરે? વાલી કે ટ્રસ્ટની નિમણૂક. અદાલત વતી પોતે કરે, ટ્રસ્ટની કોઈ પણ નિમણૂક કરે. આ વાલી કે ટ્રસ્ટની અદાલતનો નિમણૂક પત્ર આપે. આ નિમણૂક પત્ર કોને આપે? કંપનીને આપે, એટલે કંપની છે હસ્તાંતર કરી આપે. સાદી સરળ રીત જ છે. અસ્થિર મગજનો જાહેર થાય, અસ્થિર મગજનો જાહેર કોને કર્યું? અદાલતે કર્યું. અદાલત તેના માટે વાલી કે ટ્રસ્ટની નિમણૂક કરે, વાલી કે ટ્રસ્ટની નિમણૂક પત્ર આપે, નિમણૂક પત્ર આપ્યા બાદ કોને આપે? કંપનીને આપે, અને કંપની હસ્તાંતરણ કરી આપે. આગળ પાંચમ નંબર, એકલ વ્યક્તિની કંપની. ફરી વખત, ગયા પહેલાં લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા એકલ વ્યક્તિની કંપની. એકલ વ્યક્તિમાં કેટલો સભ્ય હોય? એક જ સભ્ય હોય. એક જ વ્યક્તિની કંપનીમાં જે તે વ્યક્તિને શું થાય? મૃત્યુ. નાદારે નહીં, અસ્થિર મગજ ધોઈ નહીં, મૃત્યુ થાય છે. જોઈએ, મૃત્યુ થતાં જે તે વારસદાર, શું કીધું? મૃત્યુ થતાં જે તે વારસદાર બનાવ્યું હોય તેના ઓળખીને એના નામે હસ્તાંતરણ કરવાનું. એકલ વ્યક્તિની કંપની હોય એટલે એક જ સભ્ય હોય, અને એક સભ્ય હોય એટલે એને વસિયતનામું બનાવેલું જ હોય અને એમાં લખેલું હોય કે આવનારો વારસદાર મારો આ રહેશે, તો મારી કંપનીના જે શેર છે અથવા તો શેર જે ખરીદેલા છે એ શેર ઓળખીને એને આપી દેવાય, એટલે કાયદેસરનો ઓળખી. એમાં પણ ખાસ નોંધ વિદ્યાર્થી મિત્ર, આ ખાસ સમજવા જેવી, કે કાયદેસરનો વારસદાર માટે અમુક નિયમો જે જવાબદારી લાગુ પડે તે, તો કે કાયદેસરનો વારસદાર જે બનાવ્યો છે તે જે હકીકતમાં છે અહીંયા છે કાયદેસરનો વારસદાર, અથવા એકલ વ્યક્તિની કંપનીમાં પણ કાયદેસરનો વારસદાર લાગુ પડે. એમાં જોઈએ તો મળવાપાત્ર ડિવિડન્ડ છે કે અન્ય લાભ, બોનસના હોય, શેરના આધાર લાભ હોય અથવા ડિવિડન્ડ હોય, આ લાભો મળી શકે. શું કીધું? લાભો મળશે, વધારાના જેટલા લાભ મળશે લાભ બધા મળશે, પણ આયોજિત સભામાં ભાગ લઈ શકશે નહીં. શું કીધું? આયોજિત સભામાં ભાઈ ભાગ લઈ શકશે નહીં, એટલે કે નવો શેરધારક છે કાયદેસરનો એ આયોજિત સભામાં ભાગ લઈ શકશે નહીં, અને અન્ય હક પણ મેળવી શકશે નહીં. શું કીધું? બીજા વધારાના હક નહીં મેળવી શકે, ડિવિડન્ડ મેળવી શકશે, અન્ય લાભો જે એને લાગતા વળગતા છે એ બી મળી શકશે, જે લખેલું છે ફેરબદલીમાં નીતિનિયમ જોગવાઈમાં એ પ્રમાણે મળશે. અને આયોજિત સભામાં એટલે કે જે બેઠક થાય, મિટિંગ થાય કંપનીની, એમાં કોઈ પ્રકારનું આમંત્રણ એ મળશે નહીં, અને બેસવાનો પણ હક નથી. અને ત્રીજો મુદ્દો, અન્ય હક પણ મેળવી શકશે નહીં. પાંચ મુદ્દા પીણ્યા કયા કયા? પહેલેથી માલિકીની ફેરબદલી આપોઆપ થાય, કાયદાકીય કે ફરજ સંતરણ કહેવાય, અવસાન નાદાને અસ્થિર મુદ્દે ત્યારે આ સંજોગો ઉભા થાય. જો એ સંજોગો વસીનામું ન હોય, વારસદાર હોય, તો કાયદેસર વારસદારને આપી દેવાનું, મૃત્યુ થાય તો. વારસદાર વસીનામું નથી, વારસદારી નથી, તો અદાલત વતી વહીવટદાર રિસીવર. નાદાર જાહેર થાય ત્યારે રિસીવરની નિમણૂક કરીને રિસીવરના નામે,
નિમણૂક પત્ર આપશે, નિમણૂક કંપનીને આપશે, કંપની હસ્તાંતર કરી આપશે, અસ્થિર મગજનું થાય ત્યારે વાલી કે ટ્રસ્ટીને એક માર્ક્સનો સવાલ આવે છે એક્ઝામમાં કે જ્યારે શેરધારક અસ્થિર મગજ થાય ત્યારે એના શેર કોના નામે કરી આપવાના, તો કે વાલી કે ટ્રસ્ટીના નામે. એકલ વ્યક્તિની કંપની માટે કઈ જોગવાઈ, તો એકલ વ્યક્તિમાં એક જ વ્યક્તિ હોય સભ્ય તરીકે. તો આમાં આવા સમયે મૃત્યુ થાય ત્યારે વારસદાર એનો બનાવેલો જ હોય, એના નામે કાયદેસરનો વારસદાર જે છે એને ઓળખવાનું, પારખવાનું, એનું હુકમનામું, અધિકારપત્ર, ખરાઈનામું કમ્પ્લીટ બનાવીને ઓળખીને પાક્કો કે ભાઈ એમનો જ કાયદેસર વારસદાર છે તો જ હસ્તાંતરણ થાય, અધરવાઇઝ થાય નહીં. નોંધમાં કાયદેસરના વારસદારને ડિવિડન અન્ય લાભો મળે પણ સભામાં બેસી શકતો નથી અને અન્ય લાભ જે અન્ય હકો જે વધારાના હકો છે એ બી મળી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરમાં આપણે લાસ્ટ સેકન્ડ સવાલ છે આ કે ભાઈ હકની ફેરબદલી, અને આની પછીનો નેક્સ્ટ સવાલ આવશે આ અંગેની ફેરબદલીની વિધિ કે ભાઈ ફરજિયાત હસ્તાંતર કરવું હોય તો કયા કયા સ્ટેપ બાય સ્ટેપ મુદ્દામાંથી આપણે પસાર થઈશું નેક્સ્ટ લેચમાં બોલીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો આર્યમ એજ્યુકેશનને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી તમારા ગ્રુપમાં વિદ્યાર્થી મિત્રો જોઈ શકે સાદી સરળ ભાષામાં SPNCC ને. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.